નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. મારું નામ ફાલ્ગુની છે. હું આ વિડીયો સિરીઝમાં પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનું ગુજરાતીમાં અનુવાદ કરું છું. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ કેમ વાંચવી જોઈએ? આ બુક મારી પર્સનલ ફેવરેટ છે. આ પુસ્તક તમારી જિંદગીને 100% બદલી નાખશે. જેમ ઓથર જેમ્સ મર્ફીએ આ બુકના ઇન્ટ્રોમાં જણાવ્યું છે કે આ બુક તમારું જીવન બદલી નાખશે, તે તદ્દન સાચી વાત છે. દરેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ ચાલતા જ હોય છે. તે વખતે તેને ગાઈડન્સની જરૂરિયાત હોય છે, માનસિક હિંમત માટે. તો તેના ગાઈડન્સ માટે આ પુસ્તક એકદમ ઉપયોગી છે. આજકાલની લાઈફમાં દરેકને એટલો ટાઈમ નથી મળતો કે તે બેસીને પુસ્તક વાંચી શકે, પણ ઓડિયો બુક તે ક્યારેય પણ સાંભળી શકે છે. જેમ કે ટ્રાવેલ કરતા કરતા, રાત્રે સૂતા પહેલા, બ્રેક ટાઈમમાં, રસોઈ બનાવતા બનાવતા કે અન્ય. આ પુસ્તકમાં કુલ 21 ચેપ્ટર છે, જેને મેં 21 પાર્ટમાં વિભાજિત કર્યું છે. આ વિડીયોમાં પાર્ટ 1 અને 2 છે. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ ચેપ્ટર 1, જીવનમાં ચમત્કાર કરતી પુસ્તક. તમારા અવચેતન મનની આ ચમત્કારિક શક્તિ તમારી પ્રત્યેક બીમારી ઠીક કરી શકે છે. આ તમને પુનઃ સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવી શકે છે. મેં વિશ્વમાં ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં ચમત્કાર થતો જોયો છે. તમારી સાથે પણ એવો ચમત્કાર થઈ શકે છે. તેથી તમે પોતાના અવચેતન મનની ચમત્કારિક શક્તિનો પ્રયોગ શરૂ કરી દો. પ્રસ્તુત પુસ્તક તમને તમારા અવચેતન મનની શક્તિથી પોતાનું ભાગ્ય ખુદ બનાવવા અને શીખવાડવા માટે લખવામાં આવી છે. મનુષ્ય પોતાના અવચેતન મનમાં જેવું વિચારે છે તેવો જ તે બની જાય છે. શું તમે આ પ્રશ્નોના ઉત્તર જાણો છો? એક મનુષ્ય દુઃખી કેમ હોય છે? બીજો ખુશ કેમ હોય છે? એક મનુષ્ય સુખી અને સમૃદ્ધ કેમ હોય છે? બીજો ગરીબ અને દુઃખી કેમ હોય છે? એક મનુષ્ય ભયભીત અને તણાવગ્રસ્ત કેમ હોય છે? બીજો આસ્થાવાન અને આત્મવિશ્વાસી કેમ હોય છે? એક મનુષ્યની પાસે સુંદર આલિશાન બંગલા કેમ હોય છે? બીજો ઝૂંપડીમાં કેમ રહે છે? એક મનુષ્ય ખૂબ જ સફળ અને બીજો ખરાબ રીતે અસફળ કેમ હોય છે? એક વક્તા ઉત્કૃષ્ટ અને અસાધારણ રૂપથી લોકપ્રિય અને બીજો સરેરાશ અને અલોકપ્રિય કેમ હોય છે? એક મનુષ્ય પોતાના કામ કે ધંધામાં જીનિયસ અને બીજો જીવનભર શ્રમ કરવા છતાં કશું પ્રાપ્ત કેમ નથી કરી શકતો? એક મનુષ્ય અસાધ્ય બીમારીથી ઠીક થઈ જાય છે, જ્યારે બીજો કેમ નથી થઈ શકતો? સારા, દયાળુ અને ધાર્મિક મનુષ્ય આટલી વધારે માનસિક અને શારીરિક યાતના કેમ સહન કરે છે? કેટલાય અને અનૈતિક અને અધર્મી મનુષ્ય સફળ, સમૃદ્ધ તથા સ્વસ્થ કેમ હોય છે? એક મનુષ્યનું વૈવાહિક જીવન સુખમય અને બીજાનું દુઃખી અને કુંઠિત કેમ હોય છે? શું તમારા ચેતન અને અવચેતન મનમાં આ પ્રશ્નોનો કોઈ ઉત્તર મળી શકે છે? નિશ્ચિત રૂપથી મળી શકે છે. આ પુસ્તક કેમ? આ જ પ્રકારના ઘણા બધા પ્રશ્નોના ઉત્તર બતાવવાની પોતાની ઈચ્છાના કારણે મને આ પુસ્તક લખવાની પ્રેરણા મળી. મેં મસ્તિષ્કના આધારભૂત સત્યોને સરળતમ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારું માનવું છે કે જીવન અને મસ્તિષ્કના આધારભૂત નિયમોને રોજબરોજની સરળ ભાષામાં સમજાવવા પૂરી રીતે શક્ય છે. આ પુસ્તકમાં તમને એવી જ ભાષા મળશે જે અખબારો, પત્રપત્રિકાઓ, ઓફિસો અને ઘરમાં મળે છે. હું તમને આ પુસ્તકનો અભ્યાસ કરવા અને તેમાં બતાવવામાં આવેલી ટેકનિકોને અમલમાં લાવવાનો આગ્રહ કરું છું. મને વિશ્વાસ છે કે એવું કરીને તમે એ ચમત્કારિક શક્તિને જાણી લેશો, જે તમને દુવિધા, દુઃખ, ઉદાસી અને અસફળતાના કુચક્રમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. આ ચમત્કારિક શક્તિ તમને તમારા પડાવ સુધી પહોંચવામાં મદદ કરશે, તમારી સમસ્યાઓનું નિરાકરણ કરશે, તમને માનસિક અને શારીરિક બેડીઓમાંથી સ્વતંત્ર કરશે અને તમને સ્વતંત્રતા, ખુશી તેમજ માનસિક શાંતિના માર્ગ પર પહોંચાડી દેશે. તમારા અવચેતન મનની આ ચમત્કારિક શક્તિ તમારી પ્રત્યેક બીમારી ઠીક કરી શકે છે. આ તમને પુનઃ સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવી શકે છે. જ્યારે તમે પોતાની આંતરિક શક્તિઓનો પ્રયોગ કરવાનું શીખી લેશો તો તમે ભયની કેદથી સ્વતંત્ર થઈ જશો અને એવા આનંદદાયી જીવનનો સ્વાદ ચાખશો જેને પોલે ઈશ્વરની સંતાનોની આનંદદાયક મુક્તિ કહ્યો છે.
ચમત્કારિક શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરશો? આપણા માટે અવચેતન મનની ચમત્કારિક શક્તિનું સૌથી મોટું પ્રમાણ ત્યારે માનવામાં આવશે જ્યારે આપણી બીમારી ઠીક થઈ જશે, ત્યારે જ આપણને એના પર વિશ્વાસ થઈ શકશે. ઘણા વર્ષ પહેલા મેં મારા એક ટ્યુમરની સારવાર કરાવી. ડૉક્ટરની ભાષામાં એને સરકોમા કહે છે. મેં આ સારવાર પોતાના અવચેતન મનની એ ચમત્કારિક શક્તિના માધ્યમથી કરી જેણે મારા શરીરની રચના કરી છે અને જે મારા બધા મહત્વપૂર્ણ શારીરિક કાર્યોને નિયંત્રણ કરે છે. મેં જે ટેકનિકથી એ ટ્યુમરને ઠીક કરી હતી આ પુસ્તકમાં એ ટેકનિક વિશે આગળ વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે તમને પણ એ ઉપચારક શક્તિ પર વિશ્વાસ થઈ જશે જે આપણા બધાના અવચેતન મનની ઊંડાણતામાં હંમેશા ઉપસ્થિત રહે છે. ડૉક્ટર મિત્રની સલાહથી મને અચાનક એ મહેસૂસ થયું કે જ્યારે અવચેતન મનના રચનાત્મક જ્ઞાને મારું પૂરું શરીર અને એના બધા અંગ બનાવ્યા છે તો આ પોતાની બનાવેલી વસ્તુને ઠીક કેમ નથી કરી શકતું. જૂની કહેવત છે, ડૉક્ટર ગા પર પટ્ટી લગાવે, ઈશ્વર એને ઠીક કરે છે. પ્રાર્થનાથી ચમત્કાર. વૈજ્ઞાનિક પ્રાર્થના મસ્તિષ્કના ચેતન અને અવચેતન સ્તરો વચ્ચેની એવી સામંજસ્યપૂર્ણ પારસ્પરિક ક્રિયા છે જેને કોઈ વિશિષ્ટ ઉદ્દેશથી પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક રીતથી નિર્દેશિત કરવામાં આવે છે. આ પુસ્તક તમારી અંદર છુપાયેલી અનંત શક્તિના દોહનની વૈજ્ઞાનિક રીત શીખવાડશે અને તમને એ બધું મેળવવામાં સમર્થ બનાવશે જે તમે જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા ઈચ્છો છો. જો તમે અધિક સુખી, પૂર્ણ અને સમૃદ્ધ જીવન ઈચ્છો છો તો તમે આ ચમત્કારિક શક્તિનો પ્રયોગ કરીને પોતાના જીવનને સુખી બનાવી શકો છો, પોતાના કામ ધંધાની સમસ્યાઓનું નિરાકરણ કરી શકો છો અને પારિવારિક સંબંધોમાં સદ્ભાવના લાવી શકો છો. આ પુસ્તકને વારંવાર વાંચવાની જરૂર છે, ત્યારે જ તમને ખબર પડશે કે આ ચમત્કારિક શક્તિ કેવી રીતે કામ કરે છે. આ પુસ્તકના માધ્યમથી તમે પોતાની ભીતર છુપાયેલી પ્રેરણા તથા બુદ્ધિમત્તાને સામે લાવી શકો છો. આ પુસ્તક દ્વારા તમે પોતાના અવચેતન મનને પ્રભાવિત કરવાની સરળ ટેકનિકો પણ શીખી શકો છો. આ પુસ્તક દ્વારા તમે પોતાના શક્તિના અનંત ભંડારનું દોહન કરવાની નવી વૈજ્ઞાનિક રીત પણ અપનાવી શકો છો. આ પુસ્તકને ખૂબ જ ધ્યાન, પ્રામાણિકતા અને પ્રેમથી વાંચવાની જરૂર છે. પ્રતિપળ વિશ્વાસ રાખો કે આ પુસ્તક તમારી ચમત્કારિક રૂપથી મદદ કરી શકે છે. મારું માનવું છે કે એવું જ થશે. આ પુસ્તક તમારા જીવનનો નિર્ણાયક વળાંક સાબિત થશે. પ્રત્યેક મનુષ્ય પ્રાર્થના કરે છે. શું તમે જાણો છો કે પ્રભાવી પ્રાર્થના કેવી રીતે કરવામાં આવે છે? કેટલા લાંબા સમયથી તમે નિરંતર પ્રાર્થના કરવાનું છોડી દીધું છે? જોવામાં આવે છે કે હંમેશા જોખમ કે મુસીબત, બીમારી કે મોત જેવી કટોકટીની સ્થિતિમાં જ પ્રાર્થનાઓ મુખમાંથી નીકળે છે. પ્રતિદિનના સમાચારો પર એક નજર નાખો. દેશવાસી કોઈ અસાધ્ય બીમારીથી પીડિત બાળક માટે પ્રાર્થના કરી રહ્યા છે. દેશોની વચ્ચે શાંતિ માટે દુઆ માંગી રહ્યા છે. કોઈ ખીણમાં પાણી ભરાઈ જવાને કારણે તેમાં કામ કરતા લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમને બચાવ્યા પછી તેઓ જણાવે છે કે તેમણે પણ બચવાની રાહ જોતા સમયે પ્રાર્થના કરી હતી. માન્યું કે મુસીબતમાં પ્રાર્થના હંમેશા મદદ કરે છે, પરંતુ પ્રાર્થનાને પોતાના જીવનનો સર્જનાત્મક હિસ્સો બનાવવા માટે આપણે મુસીબતની રાહ કેમ જોવી પડે છે? પ્રાર્થનાના ચમત્કારિક પરિણામ અખબારમાં છપાતા રહે છે કે જે આ વાતનો પુરાવો છે કે પ્રાર્થના પ્રભાવી હોય છે. પરંતુ પ્રાર્થનાના અન્ય પ્રકાર પણ છે, જેમ કે બાળકોની નાની નાની પ્રાર્થનાઓ, ભોજનના સમયે ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરની સાથે સંપ્રેષણ માટે ધાર્મિક આરાધના. મેં પ્રાર્થનાની વિભિન્ન વિધિઓના અભ્યાસ કરીને ખુદના જીવનમાં પણ શક્તિ અનુભવી છે. મેં ઘણા બધા લોકોની સાથે વાતચીત કરીને પણ અનુભવ્યું છે કે કોઈ બીજાને પ્રાર્થના કરવાની કેવી રીતે શીખવાડવામાં આવે. મુસીબતમાં ફસાયેલા લોકો માટે તાર્કિક ઢંગથી વિચારવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જ્યારે સામેવાળાઓની સમસ્યાઓ તેના પર હાવી થઈ જાય તો એના સાંભળવા સમજવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. એને કોઈ સરળ રીત જોઈએ જેથી તે તેનું પાલન કરી શકે, એવી પ્રભાવી રીત જે સરળ પરંતુ ખાસ હોય. પુસ્તકની અદ્ભુત વિશેષતાઓ. આ પુસ્તકની અદ્ભુત વિશેષતા છે એનું વ્યવહારિક અને યથાર્થપૂર્વક હોવું. આ પુસ્તકમાં તમને સરળ રીત અને પ્રભાવી ફોર્મ્યુલા મળશે જેને તમે પ્રત્યેક દિવસે પોતાના જીવનમાં અજમાવી શકો છો. આ સરળ રીતો મેં વિશ્વના ઘણા બધા લોકોને પણ શીખવાડી છે.
આ પુસ્તકની કેટલીક વિશેષ વાતો તમારી મદદ કરશે. એમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે તમે જે વસ્તુ માટે પ્રાર્થના કરો છો હંમેશા તમને એના વિપરીત પરિણામ કેમ મળે છે. વિશ્વના હજારો લોકોએ મને પૂછ્યું કે વારંવાર પ્રાર્થના કરવા છતાં મને માંગેલી વસ્તુ કેમ નથી મળી. આ પુસ્તકમાં તમને એના કારણની ખબર પડી જશે. આ પુસ્તક અવચેતન મનને પ્રભાવિત કરવા અને સાચો ઉત્તર મેળવવાની રીતોનું સ્પષ્ટીકરણ છે. આથી આ પુસ્તક અસાધારણ રૂપથી મૂલ્યવાન બની ગઈ છે અને મુસીબતના સમયમાં હંમેશા તમારી મદદ કરશે. વિશ્વાસનો નિયમ. ઘણા બધા લોકો વિચારે છે કે મનુષ્યની પ્રાર્થનાનો ઉત્તર એ વસ્તુને કારણે મળે છે જેમાં તે વિશ્વાસ કરે છે, પરંતુ એવું નથી. એને જે ઉત્તર મળે છે તે પોતાના વિશ્વાસને કારણે મળે છે. પોતાનું પ્રાર્થનાનું ફળ તો ત્યારે પણ મળે છે જ્યારે મનુષ્યનું અવચેતન મન એ મનુષ્યની માનસિક તસવીર કે વિચાર પર પ્રતિક્રિયા કરીને એને હકીકતમાં બદલી નાખી છે. વિશ્વાસનો આ નિયમ વિશ્વના બધા ધર્મોના રહસ્યોનો સિદ્ધાંત છે. આ એમના મનોવૈજ્ઞાનિક સત્યનું છુપાયેલું કારણ છે. ધાર્મિક ભિન્નતાઓ છતાં બૌદ્ધ, ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદીઓને પોતાની પ્રાર્થનાઓના ઉત્તર મળે છે. એવું કઈ રીતે શક્ય છે? એનું કારણ એ છે કે પ્રાર્થનાઓના ઉત્તર કોઈ ખાસ વિશ્વાસ, ધર્મ, જોડાણ, કર્મકાંડ, સંસ્કાર, આરાધના, ભજન, મંત્ર, બલિ કે ચઢાવવાને કારણે નથી મળતા. ઉત્તર તો એ વિશ્વાસ કે માનસિક સ્વીકૃતિને કારણે મળે છે જેની સાથે પ્રાર્થના કરવામાં આવે છે. જીવનનો નિયમ વિશ્વાસનો નિયમ છે. વિશ્વાસ મસ્તિષ્કનો એક વિચાર જ છે. મનુષ્ય જેવું વિચારે છે, અનુભવે છે અને વિશ્વાસ કરે છે તેવું જ એના મન, શરીર અને પરિસ્થિતિઓનું નિર્માણ થતું રહે છે. તમે શું એમ કેમ કરી રહ્યા છો જ્યારે એ જાણી લેશો તો તમે અવચેતન મનની મદદથી એવી ટેકનિક તૈયાર કરી શકો છો જે જીવનની બધી સારી વસ્તુઓ અપાવી શકે છે. સફળ પ્રાર્થનાનો મૂળ અર્થ મનોકામના પૂરી થાય તેનો છે. ઈચ્છા પ્રાર્થના છે. પ્રત્યેક મનુષ્ય સ્વાસ્થ્ય, ખુશી, સુરક્ષા, માનસિક શાંતિ અને સાચી અભિવ્યક્તિની ઈચ્છા રાખે છે, પરંતુ એમનામાંથી કેટલા મનુષ્ય એને મેળવી લે છે? યુનિવર્સિટીના એક પ્રોફેસરે મને એકવાર કહ્યું હતું કે હું જાણું છું કે જો મેં મારા માનસિક દ્રષ્ટિકોણને બદલી લીધો તો પોતાના ભાવનાત્મક જીવનને નવી દિશા આપી શકું છું અને મારા હૃદયની સ્થિતિ સુધરી જશે. પરંતુ મને એ વાત ખબર છે કે મારી પાસે એવું કરવાની કોઈ ટેકનિક, પ્રક્રિયા કે કાર્યવિધિ નથી. મારું મન વિભિન્ન સમસ્યાઓ પર અહીં તહીં ભટકતું રહે છે અને હું કુંઠિત, દુઃખી તથા પરાજિત અનુભવું છું. આ પ્રોફેસરના મનમાં સંપૂર્ણ સ્વાસ્થ્યની ઈચ્છા હતી, પરંતુ તેની પાસે એ જ્ઞાન ન હતું કે તેનું દિમાગ કેવી રીતે કામ કરે છે. પરંતુ આ જ્ઞાનથી એણે પોતાની મનોકામના પૂરી કરી લીધી. પુસ્તકની ઉપચારક વિધિઓના પ્રયોગથી તે પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો. શાશ્વત મસ્તિષ્ક અંશ. અવચેતન મનની ચમત્કારિક શક્તિઓ એ સમયે પણ ઉપસ્થિત હતી જ્યારે તમે અને અમે પેદા પણ ન થયા હતા, જ્યારે કોઈ ચર્ચ ન હતું, જ્યારે વિશ્વ જ ન હતું. જીવનના મહાન શાશ્વત સત્યો અને સિદ્ધાંત એ સમયે પણ ઉપસ્થિત હતા જ્યારે કોઈ ધર્મ શરૂ થયો ન હતો. તમને મારું નિવેદન છે કે હવે પછીના અધ્યાયોમાં તમે આ અદ્ભુત જાદુઈ કાયાપલટ કરનારી ચમત્કારિક શક્તિ તથા એની ઉપયોગિતાને સારી રીતે જાણી લો. આ માનસિક અને શારીરિક ઈજાઓને ભરશે અને તમારા ડરેલા મનને હિંમત આપશે. આ પુસ્તક તમને ગરીબી, અસફળતા, દુઃખ, કમી તથા કુંઠાની સીમાઓથી પૂરી રીતે સ્વતંત્ર કરી દેશે. તમારે ફક્ત માનસિક અને ભાવનાત્મક રૂપથી એ સપનાથી જોડાવાની જરૂરત છે જેને તમે હકીકત બનાવવા માંગો છો. તમારા અવચેતન મનની ચમત્કારિક શક્તિઓ તમારા સપના અનુસાર પ્રતિક્રિયા કરશે. બસ તમારે આજે અને અત્યારે જ શરૂઆત કરવાની છે. ત્યારે તમને તમારા જીવનમાં ચમત્કાર થતો નજરે પડશે. આ પ્રક્રિયા ત્યાં સુધી જારી રહે જ્યાં સુધી સૂરજ ના ઉગી જાય અને અંધારું દૂર ના થઈ જાય. ચેપ્ટર 2. તમારી અંદર છે મોટો ખજાનો. બધો ખજાનો તમારી અંદર જ છે. આથી પોતાના દિલની ઈચ્છાનો ઉત્તર પણ અંદર જ શોધો. તમારી અંદર છે ખૂબ મોટો ખજાનો. એને પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત પોતાના મનની આંખો ખોલીને એને જોવાનો છે. તમારી અંદર ખજાનાઓનો અથક ભંડાર છે જેમાં તમે સુખદ,
समृद्ध અને આનંદમય જીવન જીવવા માટે પ્રત્યેક જરૂરી વસ્તુ પ્રાપ્ત કરી શકો છો। કેટલાય મનુષ્ય પોતાની સંભાવનાને આથી નથી ઓળખી શકતા કેમ કે તેમને પોતાની ભીતર ઉપસ્થિત અમર્યાદિત અને અનંત પ્રેમના ભંડાર વિશે ખબર જ નથી હોતી। જ્યારે કે સત્ય એ છે કે એમાંથી તમે પોતાની પ્રત્યેક મનગમતી વસ્તુ પ્રાપ્ત કરી શકો છો। લોખંડનો ચુંબકીય ટુકડો પોતાના ભારથી અધિક વજન ઉઠાવવાની કાબેલિયત રાખે છે, પરંતુ જો આ ચુંબકીય ગુણને હટાવી દેવામાં આવે તો તે એક પંખનો ભાર પણ ઉઠાવી નહીં શકે। આ પ્રકારે મનુષ્ય પણ બે પ્રકારના હોય છે। પ્રથમ, જેમનામાં ચુંબકીય આકર્ષણ હોય છે એવા મનુષ્ય આત્મવિશ્વાસ અને વિશ્વાસથી પરિપૂર્ણ હોય છે। એમને પોતાના વિશે ખબર છે કે તેઓ સફળ થવા તથા જીતવા માટે પેદા થયા છે। બીજા પ્રકારના મનુષ્યોમાં ચુંબકીય ગુણ નથી હોતો એવા લોકો ખૂબ મોટી સંખ્યામાં હોય છે। તેઓ ભય અને શંકાઓથી ભરેલા હોય છે। એવા લોકો હંમેશા કહે છે કે જો હું સફળ ના થયો તો શું થશે, ક્યાંક મારા પૈસા ડૂબી ના જાય, લોકો મારી મજાક ઉડાવશે। આ પ્રકારના મનુષ્ય જિંદગીમાં વધારે આગળ સુધી નથી જઈ શકતા, એમનો ભય એમને આગળ નથી વધવા દેતો। આવા લોકો પણ ચુંબકીય મનુષ્ય બની શકે છે જો તેઓ ઇતિહાસના સૌથી મોટા રહસ્યને સમજી લે અને તેના ઉપર અમલ કરે। સૌથી મોટું ચમત્કારિક રહસ્ય, જો કોઈ તમને ઇતિહાસનું સૌથી મોટું ચમત્કારિક રહસ્ય પૂછે તો તમે શું ઉત્તર આપશો? પરમાણુ ઉર્જા, ગ્રહો પર પહોંચેલા અંતરિક્ષયાન? ના, આમાંથી કોઈ નહીં। તો પછી ઇતિહાસનું સૌથી મોટું ચમત્કારિક રહસ્ય શું છે? મનુષ્ય એને ક્યાં શોધી શકે છે? એને કેવી રીતે સમજી શકાય છે અને એનો લાભ કેવી રીતે લઈ શકાય છે? ઉત્તર સરળ છે, આ તમારા અવચેતન મનમાં જોવા મળતી અદ્ભુત ચમત્કારિક શક્તિ છે। આ જ એ જ જગ્યા છે જેની મોટાભાગના મનુષ્ય શોધ કરે છે। આ જ કારણ છે કે ઘણા ઓછા લોકોને આ રહસ્યની ખબર હોય છે। અવચેતન મનની શક્તિ, અવચેતન મનની ચમત્કારિક શક્તિનો પ્રયોગ શીખીને તમે પોતાના જીવનમાં અધિક શક્તિ, ધન, સ્વાસ્થ્ય, ખુશી અને આનંદ મેળવી શકો છો। આ ચમત્કારિક શક્તિને પ્રાપ્ત કરવાની તમારે જરૂર જ નથી, આ તો પહેલાથી જ તમારી અંદર છે। તમારે એ શીખવું પડશે કે ચમત્કારિક શક્તિનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે। તમારે આને સમજવું જ પડશે જેથી તમે પોતાના જીવનના બધા પાસાઓમાં એનો પ્રયોગ કરી શકો। જો તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી સરળ ટેકનિક અને પ્રક્રિયાઓનું પાલન કરશો તો તમને જરૂરી જાણકારી તથા સમજ મળી જશે। એક નવો પ્રકાશ તમને પ્રેરિત કરી દેશે। તમે પોતાની અંદર એક નવી શક્તિ ઉત્પન્ન કરીને પોતાની બધી આશાઓ અને સપનાઓને સાકાર કરી શકો છો। તમે અત્યારે અને આ જ સમય નક્કી કરો કે તમે પોતાના જીવનને પહેલા કરતાં પણ વધારે વ્યાપક, મહાન, સમૃદ્ધ અને ઉદ્દત બનાવશો। તમારા અવચેતનની ઊંડાણતામાંથી અમર્યાદિત જ્ઞાન શક્તિ અને આપૂર્તિનો ભંડાર છે। તમારું અવચેતન મન પ્રત્યેક સમયે એ વાતની રાહ જુએ છે કે તમે એને વિકસિત કરો અને અભિવ્યક્તિ આપો। જો તમે પોતાના અવચેતન મનની ક્ષમતાને ઓળખી લીધી તો તમારી ઈચ્છાઓ બાહ્ય જગતમાં સાકાર થઈ શકે છે। ખુલ્લા દિમાગવાળા અને ગ્રહણશીલ વ્યક્તિ પોતાના અવચેતન મનમાં ઉપસ્થિત અમર્યાદિત જ્ઞાનથી તે પ્રત્યેક વસ્તુ બતાવી શકે છે જેની એને ક્યારેય પણ ક્યાંય પણ જરૂર હોય। તમે નવા વિચાર મેળવી શકો છો, આવિષ્કાર કરી શકો છો, શોધો કરી શકો છો અને નવી કલાકૃતિઓ બનાવી શકો છો। તમારા અવચેતન માં અમર્યાદિત જ્ઞાન અને આશ્ચર્યજનક નવી જાણકારી આપી શકે છે। જો એને પોતાની સામે પ્રગટ થવા દેશો તો આ તમારા જીવનના આદર્શ, અભિવ્યક્તિ અને સાચો માર્ગ ખોલી દેશે। તમારા અવચેતન મનની બુદ્ધિમત્તાથી તમે આદર્શ જીવનસાથી, બિઝનેસ પાર્ટનર કે સહયોગીને પણ આકર્ષિત કરી શકો છો। આ તમને ધનવાન બનવાનો માર્ગ અને નાણાકીય રૂપથી આઝાદ બનાવશે જેથી તમે તમારા હૃદયની ઈચ્છા અનુસાર બનો, કરો અને રહો। ભાવના, વિચાર, શક્તિ, પ્રકાશ, પ્રેમ અને સૌંદર્યના આ આંતરિક જગતને શોધવું તમારો જન્મસિદ્ધ અધિકાર છે। આ શક્તિઓ અદ્રશ્ય જરૂર છે પરંતુ ખૂબ જ શક્તિશાળી છે। તમારા અવચેતન મનમાં પ્રત્યેક સમસ્યાનું સમાધાન હોય છે। જ્યારે તમે આ છુપાયેલી ચમત્કારિક શક્તિઓનો પ્રયોગ કરવાનું શીખી લેશો તો તમને પ્રચુરતા, સુરક્ષા, ખુશી અને નિયંત્રણ વધારવા માટે જરૂરી શક્તિ તથા જ્ઞાન મળી જશે। મેં અવચેતનની શક્તિથી અપંગોને પૂર્ણ સ્વસ્થ થતા જોયા છે। અવચેતન મનને કારણે એમને ખુશી,
સ્વાસ્થ્ય અને આનંદની ભાવનાઓને હકીકતમાં બદલતા જોયા છે. તમારા અવચેતન મનની ચમત્કારિક શક્તિ પરેશાન દિમાગ અને તૂટેલા દિલની સારવાર કરી શકે છે. આ તમારા મસ્તિષ્કને આઝાદ કરી શકે છે. આ ચમત્કારિક શક્તિ તમને ભૌતિક અને શારીરિક બંધનોથી સ્વતંત્ર કરી શકે છે. શાશ્વત કાર્યકારી આધાર. જો તમારે કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે એક અનિવાર્ય અને પ્રથમ પગલાની જરૂર છે, તો તમારે એક શાશ્વત કાર્યકારી વર્કિંગ બેઝિસ ને શોધવો પડશે. તમારા અવચેતન મનની કાર્યવિધિમાં નિપુણ બનવા માટે તમારે એના સિદ્ધાંતોને સમજવા પડશે. એની શક્તિઓનો પ્રયોગ કરતા સમયે જ જાણી શકો છો કે તમે જે વિશિષ્ટ લક્ષ્યોને પ્રાપ્ત કરવા ઈચ્છો છો એમને તમે આ શક્તિઓની મદદથી પ્રાપ્ત કરી શકો છો. મેં કેટલાય વર્ષો સુધી કેમિસ્ટનું કામ કરતા સમયે મારા પ્રારંભિક શિક્ષણમાં એ શીખ્યું છે કે જ્યારે તમે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનના એક પરમાણુને મિલાવો છો, તો પરિણામ હંમેશા પાણી હોય છે. ક્યારેક ક્યારેક અથવા ક્યારેક નહીં, હંમેશા. જ્યારે તમે ઓક્સિજનના એક પરમાણુ અને કાર્બન ડાયોક્સાઇડના એક પરમાણુને મિલાવો છો, તો કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરીલી ગેસ ઉત્પન્ન થાય છે. પરંતુ તમે ઓક્સિજનનો અન્ય એક પરમાણુ જોડી દો છો, તો તમને કાર્બન ડાયોક્સાઇડ મળી જાય છે, જે પ્રાણીઓ માટે હાનિરહિત અને છોડ માટે જીવનદાયી હોય છે. આ શાશ્વત અને અપરિવર્તનીય હકીકત છે. આને આપણે સિદ્ધાંત કહીએ છીએ. તમારા અવચેતન મનના સિદ્ધાંત કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને ગણિતના સિદ્ધાંતોથી અલગ નથી, પરંતુ રાસાયણિક કે ભૌતિક શાસ્ત્રીઓનો પ્રયોગ કરવા માટે તમારે આ ક્ષેત્રોના સિદ્ધાંતોને પણ શીખવા પડશે. સામાન્ય રીતે આ સિદ્ધાંતનો બધા સ્વીકાર કરે છે. પાણી પોતાનું સ્તર શોધી લે છે. આ એક શાશ્વત સિદ્ધાંત છે. આ પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક સમયે પાણી અને પાણી જેવા બધા પદાર્થો પર લાગુ થાય છે. પ્રાચીન મિશ્રના લોકો આ સિદ્ધાંતને સારી રીતે જાણતા હતા. એનો પ્રયોગ તેમણે મહાન પિરામિડોના પાયાને સમતલ બનાવવામાં કર્યો હતો. આજે પણ સિંચાઈ તંત્રથી લઈને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન બનાવવા સમયે એન્જિનિયર તેનો પ્રયોગ કરે છે. એક સિદ્ધાંત એ છે કે ગરમ થવા પર પદાર્થ ફેલાય છે. આ પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક સમયે અને પ્રત્યેક પરિસ્થિતિમાં સત્ય છે. જો તમે સ્ટીલના ટુકડાને ગરમ કરશો, તો તે ફેલાશે, ભલે આ ચીન, ઇંગ્લેન્ડ, ભારતમાં હોય કે પૃથ્વીનું ચક્કર લગાવી રહેલા અંતરિક્ષયાનમાં હોય. ગરમ થવા પર પદાર્થ ફેલાય છે. આ એક શાશ્વત સત્ય છે. એ પણ એ શાશ્વત સત્ય છે કે તમે પોતાના અવચેતન મન પર જે છાપ છોડો છો, તે પરિસ્થિતિ, અનુભવ અને ઘટનાના રૂપમાં વ્યક્ત થાય છે. તમારી પ્રાર્થનાનો ઉત્તર મળે છે, કેમ કે તમારા અવચેતન મનની શક્તિ સિદ્ધાંત છે. સિદ્ધાંત એટલે એ રીત જેનાથી કોઈ વસ્તુ કામ કરે છે. જેમ કે વીજળીનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે તે ઉચ્ચ ક્ષમતાની નિમ્ન ક્ષમતાની તરફ કામ કરે છે. જ્યારે તમે ઇલેક્ટ્રિક સ્ટવ પર ખાવાનું પકાવો છો, તો તમે વીજળીના આ સિદ્ધાંતને નથી બદલતા, તમે આ સિદ્ધાંતનો લાભ લો છો. પ્રકૃતિની સાથે સહયોગ કરીને તમે અદ્ભુત શોધો અને આવિષ્કારોથી માનવતાને અનંત રીતોથી સુખ પ્રદાન કરી શકો છો. તમારું અવચેતન મન સિદ્ધાંત છે, જે વિશ્વાસના નિયમ પર કામ કરે છે. તમારે જાણવું પડશે કે વિશ્વાસ શું છે, આ કેમ અને કેવી રીતે કામ કરે છે. બાઇબલ સરળ, સ્પષ્ટ અને સુંદર રીતે બતાવે છે કે જે પણ આ પહાડથી કહેશે કે તું હટી જા તથા સમુદ્રમાં ચાલ્યો જા, અને તે પોતાના દિલમાં શંકા નહીં કરે, બલકે વિશ્વાસ રાખશે કે તે જે કહે છે તે અવશ્ય થશે, તો તે જે કહેશે તે અવશ્ય થશે. તમારા મનનો નિયમ વિશ્વાસનો નિયમ છે. અર્થાત, પોતાના મનની કાર્યવિધિમાં વિશ્વાસ કરવો, ખુદ વિશ્વાસ પર વિશ્વાસ કરવાનો છે. તમારા મનનો વિશ્વાસ બીજું કશું નહીં, તમારા મસ્તિષ્કનો વિચાર છે. તમારું અવચેતન મન તમારા વિચારોને પ્રતિક્રિયા અનુરૂપ અનુભવો, કાર્ય, ઘટનાઓ તથા પરિસ્થિતિઓને ઉત્પન્ન કરી દે છે. ધ્યાન રાખો, તમને સફળતા એ વસ્તુના કારણે નથી મળતી જેમાં તમે વિશ્વાસ કરો છો, બલકે સફળતા તો મનના વિશ્વાસને કારણે મળે છે. જો માનવ જાતિ ખોટા વિશ્વાસો, વિચારો, અંધવિશ્વાસો તથા ભયને સ્વીકાર કરવાનું બંધ કરી દે અને શાશ્વત સત્યો અને જીવનના એ સત્યો પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દે, તો તમે આગળ, ઉપર અને ઈશ્વરની તરફ વધવા લાગશો. જે વ્યક્તિ આ પુસ્તકને વાંચશે અને અવચેતન મનના સિદ્ધાંતો પર વિશ્વાસની સાથે અમલ કરશે, તો તે પોતાના માટે અને બીજાઓ માટે પણ વૈજ્ઞાનિક,
તથા પ્રભાવી પ્રાર્થના કરવાની નિપુણતા પ્રાપ્ત કરશે. તમારી પ્રાર્થનાનો ઉત્તર ક્રિયા અને પ્રતિક્રિયાના શાશ્વત નિયમ અનુસાર આવે છે. પ્રતિક્રિયા તમારા અવચેતન મનનો એ ઉત્તર છે જે તમારા વિચારથી પ્રકૃતિથી મેળ ખાય છે. પોતાના મનને સ્વાસ્થ્ય, સુખી, શાંતિ અને સદ્ભાવનાની અવધારણાઓથી ભરી દો તો તમારા જીવનમાં ચમત્કાર થવા લાગશે. બે મસ્તિષ્ક. મસ્તિષ્ક એક છે પરંતુ એના બે પ્રકાર છે. સ્પષ્ટ અને વિશિષ્ટ કાર્યકારી ભાગ છે. મસ્તિષ્કના બધા વિદ્યાર્થીઓને બંનેનું કાર્ય વિભાજન સારી રીતે ખબર હોય છે. મસ્તિષ્કના બંને હિસ્સા એકબીજાથી તદ્દન અલગ છે. બંનેના વિશિષ્ટ ગુણ છે અને શક્તિઓ છે જે એકબીજાને અલગ કરે છે. મસ્તિષ્કના આ કાર્યોમાં ભેદ કરવા માટે કેટલાય નામોનો પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે વસ્તુનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ મન, ચેતન અને અવચેતન મન, જાગૃત અને સુષુપ્ત મન, છીછરું અને ઊંડું સ્વરૂપ, સ્વૈચ્છિક અને અનૈચ્છિક મન, પુરુષ અને સ્ત્રી મન વગેરે. એમનું નામ ભલે જે પણ રાખો, એનાથી મસ્તિષ્કની મૂળ ભિન્નતાની જાણ થાય છે. પુસ્તકમાં તમારા મસ્તિષ્કના બે હિસ્સા માટે ચેતન અને અવચેતન મનનો પ્રયોગ કરવામાં આવે છે. જો તમને બીજા શબ્દ સરળ લાગતા હોય તો તમે એનો પ્રયોગ પણ કરી શકો છો. મહત્વપૂર્ણ પ્રારંભિક વાત એ છે કે મસ્તિષ્કની આ ભિન્ન પ્રકૃતિને ઓળખી લેવામાં આવે અને સ્વીકાર કરી લેવામાં આવે. ચેતન અને અવચેતન મનની પરિસ્થિતિઓ. મસ્તિષ્કના કાર્યોને જાણવાની એક અદ્ભુત રીત એ છે કે તમે મસ્તિષ્કને એક બગીચો માની શકો છો. તમે માળી છો. તમે પોતાના અવચેતન મનમાં રોજબરોજ વિચારના બીજ વાવી રહ્યા છો, પરંતુ મોટાભાગના સમયે તમને એ નથી અનુભવાતું કે તમે એવું કરી રહ્યા છો, કેમ કે બીજ તમારી ટેવરૂપી વિચારસરણી પર આધારિત હોય છે. તમે જેવા બીજ તમારા અવચેતન મનમાં વાવો છો, તમારે તમારા શરીર તથા પરિસ્થિતિઓમાં એવો જ પાક લણવો પડે છે. જો તમારું અવચેતન મન ઉપજાઉ માટી છે તો તે બધી પ્રકારના સારા અથવા ખરાબ બીજોને ઉગવામાં મદદ કરશે. જો તમે કાંટા વાવશો તો શું તમે દ્રાક્ષ મળી શકે છે? જો તમે કાંટાળી ઝાડીઓ વાવશો તો શું તમને અંજીરનો પાક મળી શકે છે? પ્રત્યેક વિચાર એક કારણ છે અને પ્રત્યેક પરિસ્થિતિ એક પરિણામ છે. આથી એ જરૂરી છે કે તમે પોતાના વિચારો પર નિયંત્રણ કરો. ફક્ત આ જ પ્રકારે ઈચ્છિત પરિસ્થિતિઓ મળી શકે છે. આ એ જ સમય હોય છે જ્યારે તમે શાંતિ, ખુશી, સત્કર્મ, સદ્ભાવના અને સમૃદ્ધિના વિચારોના બીજ વાવી શકો છો. શાંતિ અને વિશ્વાસથી આ વિષયો વિશે વિચારો. પોતાના ચેતન મનમાં એમની પૂરી રીતે સ્વીકાર કરો. જો તમે આ વિચાર બીજાને પોતાના મસ્તિષ્કના બગીચામાં વાવતા રહેશો તો તમને ખૂબ જ સુંદર પાક મળશે. જ્યારે તમારું મસ્તિષ્ક સાચી રીતથી વિચારવાનું શરૂ કરી દેશે ત્યારે તમે સત્ય સમજવાનું શરૂ કરી દેશો. જ્યારે તમારા અવચેતન મન સુધી પહોંચેલો વિચાર સર્જનાત્મક, સદ્ભાવનાપૂર્ણ અને શાંતિપૂર્ણ હોય છે તો તમારા અવચેતનની જાદુઈ કાર્યકારી શક્તિ પ્રતિક્રિયા કરશે. આ એ વિચાર માટે જરૂર પરિસ્થિતિઓ અને યોગ્ય વાતાવરણનું નિર્માણ કરી દેશે. જ્યારે તમે વિચાર પ્રક્રિયાઓને નિયંત્રિત કરવાનું શરૂ કરી દેશો તો તમે કોઈ પણ સમસ્યા કે મુશ્કેલીઓમાં પોતાના અવચેતન મનની શક્તિઓનો પ્રયોગ કરવાનું શરૂ કરી દેશો. આ પ્રકારે તમે જોશો કે તમે જાણી જોઈને અમર્યાદિત શક્તિ અને અતૂટ નિયમની સાથે સહયોગ કરી રહ્યા છો, જે બધું વસ્તુઓ પર લાગુ થાય છે. પોતાની ચારે તરફ જુઓ. તમે ભલે જ્યાં રહેતા હો, તમારી સામાજિક સ્થિતિ ભલે જેવી હોય, તમે જોશો કે મોટાભાગના મનુષ્ય બાહ્ય દુનિયામાં જીવે છે, પરંતુ મોટાભાગના જ્ઞાની મનુષ્ય પોતાના આંતરિક વિશ્વમાં જીવે છે. એમને એ ખબર હોય છે કે હકીકતમાં તમને પણ ખબર હશે કે અંદરની દુનિયાથી જ બહારની દુનિયા પણ ઉત્પન્ન થાય છે. આ જ તમારા વિચાર, ભાવનાઓ અને સપના તમારા અનુભવના જનક છે. આંતરિક મન જ એકમાત્ર રત્નાત્મક શક્તિ છે. બાહ્ય સંસારમાં તમને જેટલી પણ વસ્તુઓ મળે છે તે બધી તમે પોતાના મનમાં આંતરિક સંસારમાં ઉત્પન્ન કરી છે, ભલે તમે આ કામ સચેતન રૂપથી કર્યું હોય કે અચેતન રૂપથી.
જ્યારે તમે પોતાના ચેતન અને અવચેતન મનની આપસી કાર્યવિધિ વિશે સત્ય જાણી લેશો તો પોતાના જીવનની કાયાપલટ કરવામાં સફળ થઈ જશો. જો તમે બાહ્ય સ્થિતિઓને બદલવા ઈચ્છો છો તો તમારે તેમના કારણોને બદલવા પડશે. મોટાભાગના મનુષ્ય પરિસ્થિતિઓ અને સ્થિતિઓની સંઘર્ષ કરીને એમનામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે. એમાં સમય અને શ્રમની માત્રા અધિક લાગે છે. આ જ કારણ છે કે આપણે એ નથી જોઈ શકતા કે આ સ્થિતિઓ અને પરિસ્થિતિઓ કયા કારણથી ઉત્પન્ન થઈ છે. મન મુટાવ, દુવિધા, કમી અને સીમાઓને પોતાના જીવનથી દૂર કરવા માટે એમના મૂળ કારણને દૂર કરવા પડશે. એની એક જ રીત છે, એટલે જેનાથી તમે પોતાના અવચેતન મનનો પ્રયોગ કરો છો એ વિચાર અને તસવીરો જે તમે એમાં ભરો છો, જો તમે એમના કારણોને બદલી નાખો તો પરિણામ આપમેળે બદલી જશે. આ ખૂબ જ સરળ છે. મનુષ્ય અમર્યાદિત સંપત્તિના અથાક સમુદ્રમાં રહે છે. મનુષ્યનું અવચેતન મન પોતાના ચેતન વિચારોને પ્રતિ ખૂબ સંવેદનશીલ હોય છે. આ ચેતન વિચાર સીધા કામ કરે છે, જેમાં તમારા અવચેતનનું અમર્યાદિત જ્ઞાન, બુદ્ધિ, જીવનશક્તિ અને ઉર્જા ગતિશીલ રહે છે. જો તમે આ માળખાને અધિક સકારાત્મક બનાવી દો તો તમને આ અમર્યાદિત ઉર્જાથી અધિક લાભ થઈ શકે છે. આ પુસ્તક સાચા અને પ્રાસંગિક ઉદાહરણ આપીને તમને બતાવે છે કે તમે અવચેતન મનના નિયમોને કઈ રીતે લાગુ કરી શકો છો. જ્યારે તમે આ ટેકનિકોનો પ્રયોગ કરવાનું શરૂ કરી લેશો તો તમે ગરીબીને બદલે અમીરી, અંધવિશ્વાસને બદલે અને અજ્ઞાનને બદલે બુદ્ધિમત્તા, આંતરિક સંઘર્ષને બદલે શાંતિ, અસફળતાને બદલે સફળતા, દુઃખને બદલે ખુશી, અંધકારને બદલે પ્રકાશ, મતભેદને બદલે સદભાવ, ભયના બદલે આત્મવિશ્વાસ તથા વિશ્વાસનો અનુભવ કરવા લાગશો. આ તમારા માટે અદ્ભુત વરદાન હોઈ શકે છે. મોટાભાગના મહાન વૈજ્ઞાનિકો, કલાકારો, કવિઓ, ગાયકો, લેખકો અને આવિષ્કારોને ચેતન તથા અવચેતન મનની કાર્યવિધિની ઊંડી સમજ હતી. આથી એમને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળી. એકવાર મહાન ઓપેરા ગાયક એનરિકો કેરુસો મંચ પર જવાથી ગભરાઈ રહ્યા હતા. ભયના કારણે એમના ગળાના સ્નાયુઓ અક્કડ થઈ ગયા હતા. એમને એવું લાગી રહ્યું હતું કે જાણે એમના વાક્તંતુઓને લકવો થઈ ગયો હોય અને તેઓ બેકાર થઈ ગયા હોય. તેઓ મંચની પાછળ ગાયકનો પોશાક પહેરીને ઊભા હતા અને એમના ચહેરા પર પરસેવો તરબતર થઈ રહ્યો હતો, કેમકે થોડા સમય પછી તેમને હજારોની ભીડની સામે મંચ પર આવીને ગાવાનું હતું. ધ્રુસ્તા અવાજમાં એમણે કહ્યું, હું ગાઈ નહીં શકું, બધા વ્યક્તિ મારા પર હસશે, મારી કારકિર્દી ખતમ થઈ જશે. જેવા તેઓ પોતાના રૂમમાં જવા માટે વળ્યા ત્યારે જ અચાનક તેઓ ઊભા રહીને બૂમો પાડવા લાગ્યા. કોઈ મારું ગળું દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ પુનઃ મંચ પર સીધા ઊભા થઈ ગયા. એમણે ખુદને આદેશ આપ્યો કે હું ગાવા ઈચ્છું છું. એમનો આ આદેશ પોતાના અવચેતન મનની અમર્યાદિત શક્તિ અને બુદ્ધિથી આવ્યો હતો. તેઓ બૂમો પાડવા લાગ્યા, બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, હવે હું ગાવાનો છું. એમના આ અવચેતન મને પ્રતિક્રિયા કરતા કરતા એમની અંદરની અમર્યાદિત શક્તિઓને સ્વતંત્ર કરી દીધી. તેઓ સમય પર મંચ ઉપર ગયા અને એમણે ખૂબ જ શાનદાર રીતે ગીત ગાયું અને શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા. આ ઘટનાથી તમે સમજી શકો છો કે કેરુસોને મસ્તિષ્કના બે સ્તરોને સમજ્યા હતા, ચેતન અથવા તાર્કિક સ્તર અને અવચેતન અથવા અતાર્કિક સ્તર. તમારું અવચેતન મન હંમેશા પ્રતિક્રિયાશીલ રહે છે. આ તમારા વિચારોની પ્રકૃતિના અનુરૂપ પ્રતિક્રિયા કરે છે. જ્યારે તમારું ચેતન મન ભય, ચિંતા અને તણાવથી ભરેલું હોય છે તો તમારા અવચેતન મનમાં નકારાત્મક ભાવ પ્રવાહિત થવા લાગે છે. આ નકારાત્મક ભાવ ચેતન મનમાં દહેશત, આશંકા અને નિરાશા ભરી દે છે. જ્યારે તમારી સાથે એવું થવા લાગે તો તમે પણ મહાન કેરુસોના ઉદાહરણથી કશું શીખી શકો છો. તમે દ્રઢતા અને પૂરા અધિકારથી પોતાના અધિક ઊંડા મનમાં અતાર્કિક ભાવોથી કહી શકો છો, ચૂપ રહો, શાંત થઈ જાઓ, હું નિયંત્રણમાં છું, તમારે મારા આદેશનું પાલન કરવું પડશે, તમે મારી આજ્ઞાનું પાલન કરવા માટે વિવશ છો, તમે ત્યાં દખલ નહીં આપી શકો જે તમારું ક્ષેત્ર નથી. જ્યારે તમે પોતાની તાર્કિક અતાર્કિક ભાવનાઓને દ્રઢતા અને અધિકારથી
એ કહેશો તો પરિણામ જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. તમારું મન શાંતિ અને સદ્ભાવનાથી ભરાઈ જશે. અવચેતન મન ચેતન મનના આધીન રહે છે, આથી એને અવચેતન કહેવામાં આવે છે. ચેતન અને અવચેતન મનની પરિસ્થિતિઓ. ચેતન મન સમુદ્રી જહાજના એક કપ્તાનની જેમ હોય છે. તે જહાજને દિશા આપે છે, તે એન્જિન રૂમના વ્યક્તિઓને આદેશ આપે છે, ત્યારે જ તે બોઇલર યંત્રો અને બાકી ઉપકરણોને નિયંત્રિત કરે છે. એમને એ ખબર નથી હોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, તે તો ફક્ત કપ્તાનના આદેશનું પાલન કરે છે. પરંતુ કપ્તાન કંપાસ અને બાકી યંત્રોના આધાર પર ખોટો કે દોષપૂર્ણ નિર્દેશ જારી કરી દે તો જહાજ ચટ્ટાનોથી ટકરાઈ શકે છે. એન્જિન રૂમના વ્યક્તિ કપ્તાનના આદેશોનું પાલન કરવા માટે મજબૂર છે, કેમ કે તે જ તેનો બોસ છે, કેમ કે એમને જાણ હોય છે કે કપ્તાન શું કરી રહ્યા છે. આથી તેઓ કપ્તાન સાથે વિવાદ નથી કરતા, તે બધા તો ચૂપચાપ કપ્તાનના આદેશોનું પાલન કરે છે. કપ્તાન પોતાના જહાજનો માલિક હોય છે, આથી બધા જ એના આદેશોનું પાલન કરે છે. એ જ પ્રકારે તમારું ચેતન મન પણ તમારા જહાજનો કપ્તાન અને માલિક હોય છે. જેમ કે તમારાથી જોડાયેલ બધા મામલાઓનો તમારા શરીર અને તમારા પરિવેશનો માલિક હોય છે, ચેતન મન પોતાના વિશ્વાસ તથા અનુમાનોના આધાર પર આદેશ આપે છે, અને તમારું અવચેતન મન ચૂપચાપ એ આદેશોને માની લે છે. તે આદેશો પર સવાલ નથી કરતું કે એ નથી પૂછતું કે આદેશ કયા આધાર પર આપવામાં આવી રહ્યો છે. જો ખુદથી તમે વારંવાર કહો કે મારી પાસે આ વસ્તુઓને ખરીદવા માટે પૈસા નથી, તો તમારું અવચેતન મન તમારી વાત માની લે છે. તે એ સુનિશ્ચિત કરી દે છે કે તમારી પાસે પોતાની મનગમતી વસ્તુ ખરીદવા માટે ક્યારેય પૈસા ના રહે. જ્યાં સુધી તમે એ કહેતા રહેશો કે મારી પાસે કાર છે પરંતુ રજાઓમાં ઘેર જવા માટે પૈસા નથી, જ્યારે પણ તમારું અવચેતન મન તમારા આદેશોનું પાલન કરતું રહેશે અને તમે આ વસ્તુઓને ક્યારે પણ નહીં ખરીદી શકો. તમે વિચારશો કે એવું પરિસ્થિતિઓને કારણે થયું છે. તમે ક્યારે પણ એ ખબર જ નહીં પડે કે તમે પોતાના નકારાત્મક વિચારોથી આ પરિસ્થિતિઓ ખુદ નિર્મિત કરી છે. નીના ડબલ્યુ નામની એક યુવતી ક્રિસમસ પર દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીની છાત્રા બીવરલી હિલ્સના એક ઉત્તમ શોપિંગ વિસ્તારના પાસેથી પસાર થઈ રહી હતી. એના મનમાં ઉમંગ હતો કે તે બફેલો ન્યૂયોર્કમાં પોતાના પરિવારની સાથે રજાઓ મનાવવા જશે. પરંતુ જ્યારે નીના એક દુકાનની પાસેથી પસાર થઈ તો તેની નજર ડિસ્પ્લે વિન્ડોમાં રાખેલી એક સુંદર સ્પેનિશ લેધર બેગ પર પડી. એણે એવી જ બેગ મેળવી લેવાની નજરોથી જોઈ, પરંતુ તેની કિંમત જોતા જ એના મુખમાંથી આહ નીકળી ગઈ. તે ખુદથી કહેવાની જ હતી કે હું આટલી મોટી બેગ ક્યારેય નહીં ખરીદી શકું, પરંતુ ત્યારે જ તેને મારી વાત યાદ આવી ગઈ કે ક્યારેય પણ કોઈ નકારાત્મક વાક્યને પૂરું ના કરો. એણે તત્કાળ ઉલટીને સકારાત્મક કરી દો અને તમારા જીવનમાં ચમત્કાર શરૂ થઈ જાય. બેગને જોઈને એણે ફરી કહ્યું કે આ બેગ મારી છે અને આ વેચાણ માટે છે. હું માનસિક રૂપથી સ્વીકાર કરું છું કે આ મને મળશે, અને મારું અવચેતન મન એ સુનિશ્ચિત કરશે કે આ મને મળી જાય. એ જ સાંજે ડિનર પર નીના પોતાના મંગેતરથી મળી. એના હાથમાં રેપરમાં લપટાયેલ એક સુંદર ભેટ હતી. નીનાએ એ રેપરને શ્વાસ રોકીને ખોલ્યું. આ એ જ લેધરની બેગ હતી જેને તેણીએ એ જ બપોરે જોઈ હતી અને પોતાની માની લીધી હતી. એણે પોતાના મનને આશયથી ભરી દીધું. આ પ્રકારે તેણે આ મામલાને અધિક ઊંડા મન એટલે કે અવચેતન મનમાં પહોંચાડી દીધો હતો, જેની પાસે ઉપલબ્ધિની શક્તિ છે. નીનાએ મને પછી બતાવ્યું કે મારી પાસે એ બેગને ખરીદવા સુધીના પૈસા ન હતા, પરંતુ તેમ છતાં પણ મને આ મળ્યું. હવે હું એ સમજી ગઈ છું કે મને ધન અને બાકી વસ્તુઓ ક્યાં મળશે. એ બધી વસ્તુઓ મને મારી અંદરના શાશ્વત ખજાનાથી મળશે. અવચેતન મનની પ્રતિજ્ઞા. થોડા મહિના પહેલા મને રૂથ એ નામની મહિલાઓએ પત્ર લખ્યો, જેણે મારું ભાષણ પહેલાથી જ સાંભળ્યું હતું. એણે પોતાના પત્રમાં લખ્યું કે હું 75 વર્ષની વિધવા છું. મારા બાળક મોટા થતા જ બહાર ચાલ્યા ગયા હતા અને હું એકલી રહી ગઈ હતી. હું સોશિયલ સિક્યોરિટી તથા થોડા પેન્શનથી જ પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. મારું જીવન ખૂબ જ સૂનું અને નિરાશાજનક હતું. પરંતુ એક દિવસે મને અવચેતન મનની શક્તિઓ પર તમારું ભાષણ યાદ આવ્યું. તમે કહ્યું હતું કે દોહરાવ
વિશ્વાસ અને આશાના માધ્યમથી આપણે આપણા વિચારોને અવચેતન મન સુધી પહોંચાડી શકીએ છીએ. મેં તમારા વિચારોને અજમાવવાનો નિર્ણય કર્યો, કેમ કે મારી પાસે ગુમાવવા માટે કશું જ ન હતું. હું વારંવાર પૂરી ભાવનાથી દોહરાવવા લાગી કે કોઈને કોઈ મને ચાહે છે, કોઈ મને પ્રેમ કરે છે, હું પરણિત છું અને મારો પતિ દયાળુ, પ્રેમપૂર્ણ તથા આધ્યાત્મિક માનસિકતાવાળો છે. હું સુરક્ષિત અને સુખી છું. મેં લગભગ 2 સપ્તાહ સુધી આ વાત કેટલીય વાર સુધી દોહરાવી. એક દિવસ મારા વિસ્તારની દવાની દુકાન પર એક રિટાયર્ડ ફાર્માસિસ્ટની સાથે મારી મુલાકાત થઈ. તેઓ ખૂબ જ દયાળુ, સમજદાર અને ખૂબ ધાર્મિક પણ હતા. તેમણે મારી પ્રાર્થનાનો આદર્શ ઉત્તર આપ્યો હતો. પરિણામ સ્વરૂપે 1 અઠવાડિયાથી અંદર જ તેમણે મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખી દીધો. ત્યારબાદ અમે યુરોપમાં હનીમૂન મનાવ્યું. હું સારી રીતે જાણું છું કે આ બધું મારા અવચેતન મનની બુદ્ધિમત્તાને કારણે શક્ય થઈ શક્યું અને અમે બંને ખૂબ જ નજીક આવી ગયા. રૂથે અનુભવ્યું કે ખજાનો એની અંદર જ હતો. એની પ્રાર્થના એના દિલને સાચી લાગી અને એની સકારાત્મકતા એના અવચેતન મનમાં ઉતરી ગઈ. જે રત્નાત્મક સાધન છે, તેણે જે પડે દ્રઢતાથી આ તસવીર જોઈ, તેણે તેના અવચેતન મનમાં આકર્ષણના નિયમ દ્વારા ઉત્તર શોધી લીધો. બુદ્ધિમાની અને સમજદારીથી ભરેલું અવચેતન મન એના અને એના નવા પતિને એકસાથે લઈ આવ્યું. જરૂર વિચારો, જે પણ વસ્તુ સાચી છે, જે પણ વસ્તુઓ પ્રામાણિક છે, જે પણ વસ્તુઓ ન્યાયપૂર્ણ છે, જે પણ વસ્તુઓ શુદ્ધ છે, જે પણ વસ્તુઓ પ્રિય છે, જે પણ વસ્તુઓ સારી છે, પરંતુ કોઈ વિશ્વાસ છે અને કોઈ પ્રશંસા છે, તો આ વસ્તુઓ વિશે વિચારો.